તાલુકાના ભોરલ ગામના વતની અને હિંગળાજ ગૌશાળાના ટ્રસ્ટી રાણાજી રતાજી રાજપૂતે આજે સરકાર સામે બાયો ચડાવી છે અને સરકાર દ્વારા વર્ષ 2022-23 ના બજેટમાં ગૌ વંશો માટે જાહેર કરેલી સહાયની રકમ જ્યાં સુધી ફાળવવામાં નહીં આવે ત્યાં સુધી અન્ન ત્યાગ કરવાનો નિર્ણય કર્યો છે। આ નિર્ણયને પગલે ચકચાર મચી ગઈ છે। राज्य सरकारे 2022-23 ना बजेट में गौशालाओं और पांजरापोळना रखरखाव माटे 500 करोड़ रुपयानी सहाय आपवा अंगे जाहेरात करवामां आवी हती। आ जाहेरात कर्याने लांबो समय वीतवा छतां सरकारे हजु सुधी गौशालाओं और पांजरापोळने सहाय न चूकवता संचालको लालगुम थया छे। ताबड़तोब सहाय चूकवानी मांग साथे बनासकांठाना थरात तालुकाना गौशाला और पांजरापोळना संचालकोए अनेक वखते रजूआतो करी हती। गौशाला અને પાંજરાપોળના સંચાલકોએ સૂત્રોચ્ચાર અને બેનર્સ પ્રસિદ્ધ કરી વિરોધ વ્યક્ત કર્યો હતો। થરાદ તાલુકાના મોટા ભાગની ગૌશાળાઓ અત્યાર સુધી દાનની આવક પર ચાલતી હતી, પરંતુ કોરોના મહામારી બાદ દાનની સરવાણી ઘટી જતાં ગૌશાળા સંચાલકોને ગૌવંશનો નિભાવ કરવો પણ મુશ્કેલ બની ગયો હતો। અત્યારે જિલ્લાની ગૌશાળાના સંચાલકો પશુઓ માટે ઘાસચારાની માંડમાંડ વ્યવસ્થા કરી રહ્યા છે, ત્યારે સરકારે બજેટમાં ગૌશાળાઓ અને પાંજરાપોળને 500 કરોડ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે, જે અંગે ગૌશાળાને તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવામાં આવે તેવી સંચાલકોએ માંગ કરી હતી। જો સરકાર દ્વારા આ દિશામાં પગલાં લેવામાં નહીં આવે તો આવનારા સમયમાં પશુધનની પરિસ્થિતિ વિકટ બનશે તેમ ગૌશાળાના સંચાલકોએ જણાવ્યું હતું। સાથે સાથે રાણાભાઈ રાજપૂત દ્વારા સરકાર સમક્ષ ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને જ્યાં સુધી સરકાર દ્વારા સહાયના નાણાં ચૂકવવામાં નહીં આવે ત્યાં સુધી અન્નનો ત્યાગ કરવાનો નિર્ણય લીધો છે। હું રાજપૂત રાણાજી રતાજી ભોરલ શ્રી હિંગળાજ ગૌશાળા ट्रस्टी आजे जे तारीख 7/9/2022 दिवसे जे मोटू सम्मेलन महासम्मेलन जे भाभर गौशाला में तेनी अंदर सरकारे जे तीजा महीना नी अंदर जे 500 करोड़ रुपया बजेट फाळवेल छे ते आज कोई पण गौशाला ने एक रुपयो मळ्यो नथी। 6-6, 7-7 महीना वीती गया छतो कोई गौशाला ने लाभ मळ्यो नथी। तो तेना माटे करीन महासम्मेलन हतुं आजे गौशाला नी अंदर भाभर नी अंदर, तो तेनी अंदर मैं आजे एवो निर्णय लीधो छे के ज्यां सुधी सरकार श्री 500 करोड़ रुपया गौशाळाना जे ट्रस्टनी अंदर ज्यां सुधी जमा नहीं थाय त्यां सुधी हूँ अन्नो त्याग करूँ छूँ। अने ज्यारे गौशाळाने ट्रस्ट ने बैंक खाता में ज्यारे बेलेंस जमा थशे त्यारे हूँ पारणा करीश એવી મેં આજે નિર્ણય લીધો છે। એટલે સરકાર શ્રીને મારી બે હાથ જોડીને વિનંતી છે કે ગૌ માતાની બહુ પરિસ્થિતિ ભયંકર છે અને આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને ગૌ માતાને ધ્યાનમાં લઈ અને રાષ્ટ્રમાતા જાહેર કરો, છતાં જાહેર કરો છતાં આ 500 કરોડ રૂપિયા જે ફાળવ્યા છે એનું તમે વિતરણ કરો અને ગૌશાળાને લાભ મળે તો ગૌશાળાના સંચાલકો છે તે સ્વસ્થ રીતે ગૌ માતાનું નભાણ કરી શકે, નહીં તો અત્યારે બહુ અછત છે। ઘાસથી 15-20 રૂપિયા કિલો ઘાસ આવે છે, લંપી ગ્રસ્તી ગાયો બહુ પીડિત છે, એમની પણ સારવાર કરવી પડે છે। અત્યારના સમયમાં હળહળ કળયુગની અંદર આમ વસ્તી બહુ સપોર્ટ કરે છે, દાતારો બહુ સપોર્ટ કરે છે, સહાયથી ગૌશાળાઓને બહુ મદદરૂપ થાય છે। પણ એક મારે સરકાર શ્રી આગળ વિનંતી છે કે સરકાર શ્રી જો મદદ કરશે તો જ આનો નિવાડો આવશે એવી સરકાર શ્રી આગળ મારી વિનંતી છે। જય ગૌ માતા, જય ગોપાળ।